નમસ્કાર મિત્રો, અંદાજપત્ર 2020-21માં જાહેર કરવામાં આવેલ ગુજરાત સરકારની વ્યક્તિલક્ષી યોજનાઓ એટલે કે બજેટ 2020, આમાં ખેડૂતો માટે ટોટલ 7 પ્રકારની યોજના અહીંયા આપવામાં આવેલી છે. સૌપ્રથમ તો મુખ્યમંત્રી પાક સંરક્ષણ યોજના હેઠળ ખેતરમાં નાના ગોડાઉન બનાવવા માટે એકમ દીઠ 30,000 સહાય અને ગોડાઉનના બાંધકામ માટે એની મંજૂરીથી મુક્તિ. ગાય આધારિત એટલે કે ખેડૂત માટે યોજના નંબર 2, ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને 1 ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવામાં આવશે. ખેડૂત કિસાન પરિવહન યોજના દ્વારા ખેડૂતોને હરવા ભારવાહક વાહનોની ખરીદી માટે 50,000 થી 75,000 સહાય આપવામાં આવશે. ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે. એટલે સરકાર ખેડૂતો માટે નંબર 2 એમાં શું છે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને 1 ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 900 એટલે કે વાર્ષિક 10,800 સહાય આપવામાં આવશે. બીજો 3 નંબર, કિસાન પરિવહન યોજના દ્વારા ખેડૂતોને હરવા ભારવાહક વાહનની ખરીદી માટે એટલે કે ટ્રેક્ટર છે, એવા મોટા 3-5 લાખના જે વાહન તમે લેશો એમાં 50,000 થી 75,000 સુધી તમને સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે. નંબર 4, ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય કરવામાં આવશે. નંબર 5, ખેતી માટે દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો નવી દિનકર યોજના લાગુ કરવામાં આવશે. નંબર 6, બાગાયતી પાકના મૂલ્ય વર્ધન અને કૌશલ્ય વર્ધન અંગેની તાલીમ, ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે. અને નંબર 7, ખેત પેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓના ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવશે. પછી તમે જોઈ શકો છો કે અહીંયા પશુપાલક એટલે કે મુખ્યમંત્રી પશુદાન સહાય યોજના હેઠળ પશુપાલકોને તેમના 1 ગાય કે ભેંસ દીઠ 1 પશુના વિયાણ દરમિયાન 1 માસ માટે કુલ 150 કિલોગ્રામ પશુદાનની ખરીદી પર 50% રકમની સહાય આપવામાં આવશે. લારીવાળા અને નાના વ્યવસાયકાર એ લોકો માટે છે. બીજી ખાસ જરૂરી છે એ આપે વાંચીને તમને હું સમજાવું. અને મિત્રો, તમને જો આ વિડીયો ગમે તો સૌપ્રથમ તમે આ વિડીયો ફેસબુક વોટ્સઅપ પર શેર કરો, અને તમને જો કંઈક પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો કે આ યોજનાનો લાભ કેવી રીતના લેવો. એક ટૂંક સમયમાં આપણી રાજ્ય સરકાર વેબસાઇટ પર મૂકી દેશે એટલે તમને હું એ પણ વિડીયો બનાવીને જણાવીશ. તો આ બજેટમાં ટૂંકી સમરી છે એ તમે વાંચીને સમજી શકો છો. તમે જોઈ લો, 11 કુટુંબ બાળક, અનુસૂચિત જાતિના વિદ્યાર્થી, 18 નંબર અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિના વિદ્યાર્થીઓમાં શું છે કે જે બૂટ મોજા 200માં બમણો વધારો કરીને 400ની સહાય કરવામાં આવી છે એટલે કે ડ્રેસ માટે. પછી જે નિરાધાર વ્યક્તિ હતો એને 1,000 પેન્શન આપવાની જાહેરાત કરી છે. પછી વૃદ્ધાશ્રમવાસી એટલે કે જે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એ લોકોને પહેલાં 1500 રૂપિયા મળતા હતા, હવે 2160 રૂપિયા મળશે. પછી માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ, 80% કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને માસિક 600 સહાય આપવામાં આવે છે, જેમાં વધારો કરી 1,000 કરવામાં આવશે. છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ એટલે ભોજન પેટે માસિક 1200 સહાય આપવામાં આવે છે, તેમાં વધારો કરી હવે 1500ની સહાય કરવામાં આવશે. તમે આ તમામ માહિતી, પછી છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા હોય એ લોકો માટે 1200 હતી એમાં 1500 કરી. 25 નંબર, કે છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓમાં પણ સહાય છે, એ લોકોને પણ 1200 સહાય આપવામાં આવશે, તેમાં વધારો કરીને 1500 કરી છે. પછી અનુદાનિત છાત્રાલય તથા આશ્રમ શાળાઓના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ, અનુદાનિત છાત્રાલય તથા
આશ્રમ સરવણી નિભાવ ગ્રાન્ટમાં છાત્ર દીઠ માસિક 1500 નિભાવ ગ્રાન્ટ આપવામાં આવે છે, તેમાં વધારો કરી હવે 2160ની સહાય કરવામાં આવી છે. આદિજાતિના ઉદ્યમી આદિજાતિ લોકોને બેંક મારફતે સ્વરોજગારી યોજના હેઠળ ધંધા રોજગારના હેતુઓ માટે લીધેલ લોન ઉપર 6% વ્યાજ દરે સહાયની ચૂકવાય છે. પછી મહિલા ઉત્કર્ષ જૂથ સભ્યો, એને 0% વ્યાજે 1,00,000 સુધીની લોન આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોની બહેનો માટે, પછી ગ્રામીણ કુટુંબ, એ તમે જોઈ શકો છો. એટલે કે ગ્રામીણ ક્ષેત્રમાં દરેક કુટુંબને નવા મજૂર આવાસની સાથે સાથે બાથરૂમની સુવિધા ઊભી કરવા માટે લાભાર્થી ફાળો 3,000ની સામે રાજ્ય સરકાર દ્વારા 5,000ની સહાય કરવામાં આવશે, એટલે કે 2,000નો વધારો કરેલ છે. શ્રમજીવી યોજના છે, આર્થિક રીતે 50 વર્ગના નાગરિકો માટે છે. બાંધકામ શ્રમિક પછી મિત્રો, તમે હું આ પૂરેપૂરું વાંચીશ તો ટાઈમ નીકળી જશે, એના માટે શોર્ટમાં છે, તમે વાંચીને સમજી શકો છો. વન અધિકાર કાયદા હેઠળના લાભાર્થી માટે, રોજગાર વાંચુક યુવાનો બાંધકામ શ્રમિક મહિલા બાંધકામ શ્રમિક, પછી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળના રાશન કાર્ડ ધારકો માટે, ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અપાતા અનાજમાં ઉમેરો કરી પહેલીવાર તુવેર દાળનું પણ રાહત દરે વિતરણ. પત્રકાર શ્રી, માન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કિસ્સામાં હવે 1,00,000 વીમા કવચ આપવામાં આવશે. ધારાશાસ્ત્રી શ્રી, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના વેલફેર માટે અનુદાન. વિદેશમાં વસતા ગુજરાતી NRG યુવાનો, ગુજરાતને જાણો નામની નવી યોજના અંતર્ગત વિદેશમાં વસતા ગુજરાતી યુવાનો રાજ્યની મુલાકાતે આવતા રહે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓનું આયોજન છે. તો મિત્રો, આજના માટે આટલું જ છે. તમે અહીંયા જોઈ શકો છો અને તમામ PDF ફાઇલ તમે અમારો વિડીયો યુઝ કરીને જોઈ શકો છો. તો બીજે તમને કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ તો તમે અમને કોમેન્ટ બોક્સની અંદર લખીને જણાવશો, જેથી કરીને અમે તમને અમારાથી બનતી કોશિશ કરીશું. તો ચાલો મિત્રો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને હું જેવો નવો વિડીયો YouTube પર અપલોડ કરીશ કે તરત જ તમને એ વિડીયો મળી જશે. તો ચાલો, આજના માટે આટલું જ છે, ફરી મળીશું. ત્યાં સુધી બાય.